માંગ રોડના બંદર રોડ પર આવેલા ફિક્સ બોલ્ટના એક કારખાનામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરથી બંદર તરફ જતા રોડ પર લાકડા તેમજ ફાઇબરમાંથી હોડી અને ફિશિંગ બોટ બનાવવામાં 40 થી વધુ નાના મોટા કારખાના આવેલા છે, જ્યાં સ્થાનિક ઉપરાંત વેરાવળ, ઓખા, પોરબંદર સહિત મત્સ્ય બંદરોના માછીમારો ઓર્ડર મુજબ બોટ બનાવી આપવામાં આવે છે। ફાઇબર ઉદ્યોગ હાલમાં મોટા પ્રમાણમાં લોકોને રોજગારી પૂરી પાડે છે। દરમિયાન આજે બપોરના 2 વાગ્યાના સુમારે વડલા નજીક ખુશ્બુ ફાઇબર ગ્લાસમાં કામ કરતા 5 થી 7 કારીગરો જમવા ગયા હતા। એ સમયે આ જગ્યામાં અચાનક આગ ફાટી નીકળતા પલવારમાં 2 બોટોને ઝપેટમાં લીધી હતી, જ્યારે 1 બોટમાં મોટું નુકસાન થયું હતું। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા। ફાયર ફાઇટર તેમજ પાણીના 5-6 ટેન્કરો દ્વારા પાણીનો જોરદાર મારો ચલાવ્યા બાદ ભારે જહેમત અંતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું કહેવાય છે। બપોરના સમયે બનેલા આ બનાવથી લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આગો બંદર બોટ અમારી બનેલ છે, તે અમે બપોરે જમા ગયા પછી એમાં આગ લાગી ગઈ હતી, એના તો લાખો રૂપિયા નુકસાન થઈ ગયેલું છે અમારું। હજારો માણસો થારવા માંગેલ છે, પછી કાબૂમાં આવેલ નથી। કેટલી બોટો આગ લાગી છે? અત્યારે ફૂલ સળગી ગયેલ છે, ખાલસા થઈ ગયેલ છે, ને ત્રીસે બોટમાં પણ ઈજા જાજી થઈ છે। તમે પછી કોને જાણ કરી? અમે નગરપાલિકામાં જાણ કરી, નગરપાલિકા ઇમરજન્સીમાં આવી ગયેલ છે અને પૂરેપૂરી અમને મદદ કરેલ છે। એના બાદના અંદર અમારે જે પત્રકાર પણ આવેલા છે અમે બોલાવા અને આવી ગયેલ છે। અમારી ઓફિસમાં ફોન આવતા નગરપાલિકાને, અમારા ફાયર ટીમની લઈ અમે કાટપીના બદલે જે અહીંયા ફાઇબરનું જે છે એના અંદર આગ લાગેલી, એમાં 2 બોટો સળગી ગઈ છે અને એમાં ઘણું બધું નુકસાન થયું છે। એનું સર્વે પણ ચાલુ છે અને અમારી પાણીના ટાંકાઓ તેમજ 3-4 ફાયરો સાથે અમારી ટીમ સાથે આગને કાબૂમાં મેળવેલ છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ।